तो बीजी तरफ पोरबंदर में जूनू कोर्ट बिल्डिंग राजाशाही वक्त आवेल छे, परंतु हाल आ बिल्डिंग जर्जरित बनी गयू छे, जेने लईने कांग्रेसना आगेवान द्वारा आ बिल्डिंगनू रिनोवेशन करवा राज्य सरकारने रजूआत करવામાં આવી છે। પોરબંદરના જૂના કોર્ટ કમ્પાઉન્ડમાં બદામનું એક વર્ષો જૂનું વૃક્ષ ધરાશાયી થયું હતું, તેના લીધે ટુકડા ગોશાના એક વૃદ્ધાનું નિધન થયું હતું। એ જ પ્રકારે વૃક્ષ કરતા પણ જૂનું આ બિલ્ડિંગ અત્યંત જર્જરિત અવસ્થામાં ફેરવાઈ ગયું હોવાથી તે કોઈના ઉપર પડે એને નિર્દોષ વ્યક્તિનો ભોગ લેવાય એ પહેલાં તેનું સમારકામ કરીને રિસ્ટોરેશન કરાવવું જરૂરી બન્યા છે। આ બિલ્ડિંગમાં પોરબંદર જિલ્લામાં વસતા મહેર, ખારવા અને રબારી સમાજ સહિતના અન્ય અલગ અલગ સમાજની અમૂલ્ય સંસ્કૃતિ અને વિરાસતને વિશ્વભરમાં પહોંચાડવા માટે આ જૂની કોટ બિલ્ડિંગના સ્થળે મ્યુઝિયમ બનાવવું જોઈએ અને તેમાં અહીંની સંસ્કૃતિને અનુરૂપ દરેક સમાજની વિવિધ ખાસિયતો અને તેની ચીજવસ્તુઓને સાંકળીને આ મ્યુઝિયમમાં દેશ વિદેશના પ્રવાસીઓ તેને સમજી જાણી અને માણી શકે તે માટે યોગ્ય રીતે પ્રચાર પ્રસાર કરવો જોઈએ તેવી રજૂઆત કોંગ્રેસના આગેવાન રામદેવભાઈ મોટવાડિયાએ રાજ્ય સરકારને કરી છે। પોરબંદરનું જે જૂનું કોર્ટ બિલ્ડિંગ છે એ પોરબંદરની ધરોહર છે, પોરબંદરની શાન છે। લગભગ 150 વર્ષ જૂનું બિલ્ડિંગ છે, પણ અત્યારે આ બિલ્ડિંગ છે એ જર્જરિત થઈ ગયું છે, એટલે આ બિલ્ડિંગને એની મૂળ સ્થિતિની અંદર એનું હેરિટેજ લુક જાળવી રાખવી અને એનું રિસ્ટોરેશન કરવું જોઈએ, જેથી કરી અને પોરબંદરની જે 150 વર્ષ મહારાજે નટવરસિંહજીએ જે બનાવેલું એક નમૂનેદાર બિલ્ડિંગ છે, શિલ્પની દ્રષ્ટિએ પણ નમૂનેદાર છે, આ બિલ્ડિંગને મૂળ સ્થિતિમાં જાળવી રાખી અને તાત્કાલિક ધોરણે રિસ્ટોરેશન કરવું જોઈએ। અન્યથા આ જર્જરિત બિલ્ડિંગ છે, ગમે ત્યારે પડી જાય, કોલાપ્સ થઈ જાય છે આખે આખું, અને જાનહાનિ થાય એ પહેલાં આને માટે જે કંઈ પગલાં લેવા પડે એ આર્કિયોલોજી વિભાગે લેવા જોઈએ। આ બિલ્ડિંગમાં હાલ સ્ટેમ્પ પેન્ડરો મોટી સંખ્યામાં બેસે છે, ત્યારે કોઈ મોટી જાનહાનિ થાય તે પૂર્વે આ બિલ્ડિંગનું રિનોવેશન કરવું જરૂરી બન્યું છે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।